करिए कोरोना मृत्युआंक विषय तो सरकार मृतकों आंकड़ा छुपावे छे तेनो बोल तो पुराव स्मशान गृहों में अंतिम संस्कार माटे लांबी लाइनों लागी छे। मृतकना परिवारजनों ए सरकारना आंकड़ाओं ने पोल खोली थी। डेथ केस में कोरोना थी मौत नहीं लखातु तेवुं परिवारजनों ए जणाव्युं छे। सारवार कोरोना नी थाय छे अने डेथ कारण बीजू आपवामां आवे छे। कोरोना थी मौत लखावा माटे धमकीओ पण अपाई छे। हॉस्पिटल पोलीस अने कार्यवाहीनी धमकी आपवामां आवी रही छे। एएमसी साची हकीकत आपवामां नथी मानती। हॉस्पिटल दर्दीओनी स्थितिनी साची जाणकारी पण नथी अपाती तेवुं परिवारजनोए जणाव्युं हतुं। मौत बाद परिवारने सीधी जाण पण नथी कराती। हॉस्पिटल मौत मुद्दे सीधी पोलीसने जाण करे छे। पोलीस मृतकना घरे आवीने जाण करे छे। अंतिम संस्कार माटे हॉस्पिटल स्मशानगृह अंगे माहिती आपे छे। जेम जेम स्मशानमां जग्या थाय छे एम डेड बॉडी तंत्र मोकले छे। આજે મારા મોટા કાકાનો છોકરો આજે સવારે એક્સપાયર્ડ થઈ ગયો, એ સિવિલમાં એડમિટ હતો એન્ડ અત્યારે એની ડેડ બોડી અહીંયા અમે વીએસમાં જે સ્મશાન ગૃહ છે ત્યાં લાયા છે। તો સવારે ત્યાંથી અમને હોસ્પિટલમાંથી ડેથનું કોઈ કારણ લખી આપવામાં આવ્યું નથી। અહીંયા પણ અમને જે કારણ લખી આપવામાં આવ્યું છે એમાં એવી રીતે કહે છે કે કોરોના નહીં લખીએ। અમે અહીંયા ઝઘડો કર્યો, પ્રેશર કર્યું, અમને પોલીસની એ લોકોએ ધમકી આપી કે તમે કોઈ બી એ કરશો તો પોલીસ અમે બોલાવીશું, બટ અમે બી સામે પ્રેશર મૂક્યું એટલે ફાઇનલી અમને માંદગી તો લખ્યું જ હતું, એના પછી માંદગી પછી હોસ્પિટલે આમાં કશું જ લખેલ નથી, બટ અહીંયા જે સ્મશાન ગૃહમાંથી માંદગી પછી કોરોના લખી આપવામાં આવ્યું છે પ્રેશર મૂકવા બાદ, અને એમાં પણ અમને ધમકી આપીને। એ ઉપરાંત મારા જે મોટા પપ્પાનો છોકરો છે આમાં, આ ઉપરાંત શનિવારે મારા મોટા કાકા જે છે એ પણ એક્સપાયર્ડ થઈ ગયા હતા, એમની ડેથમાં બી કારણમાં ખાલી માંદગી લખ્યું હતું। એ કોરોના વોર્ડમાં જ હતા એન્ડ લાસ્ટ 24 આવર્સમાં એ આઈસીયુમાં જ એડમિટેડ હતા। એ હોવા છતાં બધી ગાઈડલાઇન્સ, ઇવન જે ડેથની જે છે બધી ગાઈડલાઇન્સ એ લોકો કોરોનાની ફોલો કરવા હોવા છતાં બી ડેથના રીઝનમાં કોરોના નથી લખી આપતા, પ્રેશર કરવા હોવા છતાં નથી લખી આપતા, અને કહેતો અમને એમ કહે છે કે પોલીસની એન્ડ બીજી તંત્રની અમને ધમકીઓ આપે છે। તંત્ર અત્યારે જે પરિવારજનો સાથે જે પ્રકારે આકરું વલણ દાખવી રહી છે એ દરેક વ્યક્તિ માટે ખૂબ કપરા ચઢાણ સમાન અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારે અહીંયા સ્મશાનમાં પણ કેવી પરિસ્થિતિનો સ્વજન ગુમાવ્યા બાદ પણ સામનો દરેક વ્યક્તિએ કરવો પડે છે। બહુ ખરાબ અનુભવ થાય છે દિવસે દિવસે। કોર્પોરેશન જે આપણને સાચી હકીકત અને સાચી ગાઈડલાઇન આપે કે હોસ્પિટલે આપણને સાચી જવાબ આપે કે ભાઈ આમ છે અને તમારા પેશન્ટને આમ છે, માનસિક અમે તૈયાર રહી શકીએ, બંને બે વાગે એક્સપાયર થઈ ગયા હતા તો એમને કોઈને જાણ નથી કરતા, પોલીસને જાણ કરે છે, પોલીસ એમના રેસિડેન્ટ ઉપર જાય, રેસિડેન્ટ ઉપર નેચરલી તાળું હોય કારણ કે બધાને કોરોના બધા હોસ્પિટલમાં, અને કોર્પોરેશન જાતે સ્વજન વગર જાતે એને અગ્નિદાહ આપવામાં લઈ જવાની તૈયારી કરે ત્યારે અમને ખબર પડે છે અને અમે ત્યાં પહોંચીએ છીએ અને અમે ડેડ બોડીનો સ્વીકાર કરી અને સ્મશાને લઈ જઈએ છીએ, અને એ લોકો કે અને એ લોકો જે ટાઈમ નક્કી કરે ત્યારે એ સ્મશાને જવાનું, કે એ લોકો ફોન કરી અને તપાસ કરે કે ક્યાં વેઇટિંગ નથી। એટલે અહીંયા દરેક સ્મશાન ઉપર તમને એક કે બે જ ડેડ બોડી જોવા મળે, બાકી એ લોકો પોતાની પાસે જ રાખે છે, જેમ જેમ સ્મશાનમાં જગ્યા થાય એમ એમ ત્યાંથી આપે છે। એટલે સ્મશાનની પરિસ્થિતિ પણ ખૂબ કપરી જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં તમે આવ્યા છો, કેટલી ડેડ બોડી કોરોનાની આવી હશે? મારા ભાઈ પછી ચોથી આવેલી છે, ચાર બોડી આવી છે। લાસ્ટ ટાઈમ મારા અંકલને લઈ ગયા હતા ત્યારે 15-17 બોડી ત્યાં જ હોય છે, સરકાર આંકડો કહે છે ટોટલ 26 ગુજરાતનો। જ્યારે તમે આટલા બધા સ્ટેશનો છે જ્યાં આવી રીતે કોવિડની બોડી બળે છે ઇલેક્ટ્રિકમાં, ત્યાં 6-6 કલાકના વેઇટિંગ છે પેશન્ટોને, તો તમે 26, અમારે 2 કલાક થયા છે, 2-3 કલાક, પણ લાસ્ટ ટાઈમ અમે 4.5 કલાક ચામુંડા બ્રિજ નીચે વેઇટ કર્યો છે ત્યારે અમારા બોડીનો વારો આવ્યો હતો। અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે તેનું પ્રમાણ છે સ્મશાન ગૃહમાં થયેલી મૃતદેહોની લાઇન। આજે પણ સ્મશાન ગૃહમાં સતત દરેક કલાકે મૃતદેહો લઈને પરિવારજનો અહીંયા સ્મશાન ગૃહમાં ધમધમી રહ્યા છે, સાથે જ જે અત્યારે વેઇટિંગ લિસ્ટ પણ લાંબુ લચક જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે સતત મીડિયામાં અહેવાલ પ્રસ્તુત થયાના બાદ હવે તંત્ર રાત્રિ દરમિયાન જે મૃતદેહો છે તે દરેક સ્મશાન ગૃહમાં ખસેડવાની વાત પરિવારજનો તરફથી પણ સામે
आई है तरह अमदावाद वीएस होस्पिटल पास स्मशान गृह में वेटिंग लिस्ट है अत्यार जरूर थी रही है। मृतदेहों की सतत धमधमेली लांबी लाइनों परिवारजनों अत्यारे स्वजन ने गुमाव्या बाद स्मशान में परत अंतिम क्रिया माटे पण वेट करवो पड़े तेवी प्रकारनी परिस्थिति अत्यारे हाल स्मशान गृह की जोवा मळी रही है। त्यारे बेदरकार बनी रहेली मास्क वगर फरती जनता ने जरूर थी आ मेसेज पासो वीटीवी जरूर करशे कि जो आ प्रकारनी लाइन में तमारा स्वजन ने कि तमारा माटे स्वजने तमारा उभा न रहेवू होय तो फरजियात मास्क पहेरो अने कोरोनानी महामारी थी बचवा माटे तमाम जे नियमो छे तेनुं पालन करो। कैमरामैन नरेश सोलंकी साथे दिव्या चौहान, वीटीवी न्यूज, अमदावाद।